नमस्कार, आपनी साथे हूं छु विधाता। महत्वना समाचार थी शुरुआत करी। अरवली में पोलिस पर पत्थरमारा की घटना बनी है। भिलोड़ा में पेट्रोलिंग में गयेली पोलिस पर पत्थरमारो करवामां आव्यो। टोळा ने विखेरवा जता हुमलो करवामां आव्यो। नवा वसावाट विस्तार में पोलिस पर हुमला की घटना बनी है। पोलिस ने खानगी और सरकारी बे कार पर पत्थरमारो करवामां आव्यो। 50 लोगोना टोळा सामे पोलिस फरियाद नोंधाई है, तो पोलिस ने बे कर्मचारी इजाग्रस्त थया होवानी पण माहिती छे। सगाई मामला की माथाकूट में टोळुं भेगुं थयुं हतुं। तेरे भिलोड़ा पुलिस से 13 लोगों की अटकायत करी छे। વધુ માહિતી આપશે સંવાદદાતા હાર્દિક। હાર્દિક, પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે। પોલીસ ટીમ જ્યાં તપાસ અર્થે ગઈ હતી અને એ પ્રકારની ઘટના બની હતી, આખી ઘટના વિસ્તારથી જણાવશો કે આખરે શું થયું હતું? ચોક્કસથી વિધાતા, જે પ્રકારે ભિલોડા તાલુકામાં ગત મોડી રાત્રિ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી હતી, જે ભિલોડા તાલુકાનો જે ભિલોડા નગરનો જે નવા વસવાટ વિસ્તાર છે, ત્યાં રાત્રિ દરમિયાન પોલીસ ખાનગી ગાડીમાં પેટ્રોલિંગમાં દરમિયાનમાં એક જે ચોકડી છે એ જગ્યાએ લોકોનું ટોળું હતું, 50 વધુ લોકોનું ટોળું હતું અને 20 વધુ કાર તે હાજર હતી। પોલીસને માહિતી મળી હતી કે સગાઈની કોઈ માથાકૂટ ચાલી રહી છે, ત્યારે પોલીસ દ્વારા દરમિયાનગીરી કરવામાં આવી કે ટોળું નહીં કરવામાં આવે અને કોવિડ ગાઈડલાઈનનો જો પાલન કરવામાં આવે, પરંતુ કેટલાક અસામાજિક તત્વો દ્વારા તાત્કાલિક પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો, પથ્થરમારો કરવામાં આવ્યો અને પોલીસને ખાને નુકસાન કરવામાં આવ્યું। ત્યારબાદ સમગ્ર મામલે આજે પોલીસનો મોટો કાફલો 5-6 ગાડી બોલાવવામાં આવી, ત્યારબાદ તેના પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો। એટલે કે જે પ્રકારની અજપા પરિસ્થિતિ ઉભી થઈ, ત્યારબાદ અરવલ્લી જિલ્લા પોલીસ કાફલો ત્યાં ઉતારી દેવામાં આવ્યો હતો। જે બે કર્મચારીઓ ઘાયલ થયા, જેમના જે નામ છે હરેશભાઈ તેમજ અન્ય એક ભાઈ છે, તે બંનેને ઇજાગ્રસ્ત થયા છે। તેમાંથી એક પોલીસ કર્મીને માથાના ભાગે વાકે તેને ટાંકા લેવાની ફરજ પડી છે। સમગ્ર મામલે પોલીસ દ્વારા 50 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને 13 લોકોની અટકાયત કરી અને પોલીસ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। જી જી, હાર્દિક આભાર તમામ માહિતી બદલ। તો પોલીસે કાર્યવાહી શરૂ કરી છે, કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી છે, બધું પૂછપરછ પણ ચાલી રહી છે। તો એક તરફ જ્યાં કોરોનાની ગાઈડલાઈનનો ભંગ થયો છે, બીજી તરફ પોલીસ ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે। આ તમામ ઘટના ને આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। સુરતના નાનપુરા વિસ્તારમાં નજીવી બાબતે પથ્થરમારો થયો। બે જૂથ આમને સામને આવી જતા હંગામો મચ્યો, જેમાં ભારે વાહનોને જ્યાં નુકસાન પહોંચ્યું છે। એક મહિલા તેની દીકરી સાથે તે વિસ્તારમાંથી પસાર થતી હતી અને તે દરમિયાન કોઈ કારણસર સામસામે બોલાચાલી શરૂ થઈ હતી, જેણે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું। સાંજના સમયે મોટી સંખ્યામાં લોકો એકત્રિત હોવાથી મામલો વધુ વિચક્યો હતો। ટોળું એકત્રિત થતાં ઉગ્ર બોલાચાલી બાદ એકબીજા પર પથ્થરમારો કરીને વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું। આ ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને સ્થિતિને કાબૂમાં લીધી હતી। આ ઘટનામાં વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું। પોલીસે 10-12 લોકોને ડિટેન કર્યા હતા। સુરતમાં મ્યુકોરમાઇકોસિસથી 3 લોકોના મોત થયા છે। સ્વિમેરમાં દર્દીઓ જીવ બચાવવા જ્યાં આંખ કાઢવી પડી હતી, સિવિલ અને સ્વિમેરમાં નવા 17 દર્દીઓ દાખલ થયા છે। કુલ 167 દર્દીઓ સારવાર હેઠળ દાખલ થયા છે। અત્યાર સુધી કુલ 73 દર્દીઓની સર્જરી કરવામાં આવી છે। સુરતમાં કુલ 16 દર્દીઓના મોત થયા છે। તો કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસનો પણ કહેર વર્તાઈ રહ્યું છે અને સિવિલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે। મ્યુકોરમાઇકોસિસના કેસ વધવા પાછળ ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજનને પણ જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે, ત્યારે આ બાબતે તબીબો અને જાણકારો શું માને છે, જોઈએ આ અહેવાલમાં। રાજ્યમાં કોરોનાના દર્દીઓમાં વધી રહેલા મ્યુકોરમાઇકોસિસના કેસ ચિંતા વધારી રહ્યા છે। અત્યાર સુધી એવું સામે આવ્યું છે કે મ્યુકોરમાઇકોસિસ એટલે બ્લેક ફંગસનું મુખ્ય કારણ કોરોનાથી સંક્રમિત ડાયાબિટીસના દર્દીમાં અનિયંત્રિત સુગર લેવલ, સારવારમાં સ્ટીરોઇડનો વધુ વપરાશ કે ઓછી રોગ પ્રતિકારક શક્તિ છે। જોકે હવે એવી અટકળો પણ ફેલાઈ રહી છે કે કોરોનાના દર્દીઓને અપાયેલા ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજનથી પણ બ્લેક ફંગસનું જોખમ વધ્યું છે। કોરોનાના કેસમાં ઉછાળાની સાથે જ્યારે ઓક્સિજનની માંગમાં અનેક ગણો વધારો થયો, ત્યારે માંગને પહોંચી વળવા મેડિકલ ઓક્સિજનની સાથે ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજનનો વપરાશ વધ્યો હતો। ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજનના મેડિકલમાં વપરાશ માટે સરકારે SOP પણ બહાર પાડી હતી, ત્યારે એવી આશંકા છે કે ક્યાંક આ SOPનું પાલન ન થવાથી ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન દર્દીઓને નડી રહ્યો છે। ઘણી હોસ્પિટલો ડાયરેક્ટ પોતાને લાગતા વળગતા ઇન્ડસ્ટ્રી જોડેથી સિલિન્ડરો લઈને આવેલા હોય અને એ સિલિન્ડરોને અમારી જોડે ફિલઅપ કરાવડાવે મેડિકલમાં, તો એ વખતે આ વસ્તુ બની શકે છે કે ઇન્ડસ્ટ્રીને જે પણ સિલિન્ડર હોય એને તમારે SOPને ફોલો કર્યા પછી જ એને મેડિકલમાં તમે વાપરી શકો। ઘણી જગ્યાએ હોમ ક્વોરન્ટાઇનવાળા પણ પોતે પોતાની ઇન્ડસ્ટ્રીઝમાંથી કે લાગતા વળગતી ઇન્ડસ્ટ્રીઝમાંથી સિલિન્ડરો લઈને અમારી જોડે ભરાવડાયેલા હોય, એટલે આવું બધું ઘણી જગ્યાએ બનતું હોય છે અને બનેલું એ છે।
ब्लेक फंगसना केसमा वधारा पाछळ इंडस्ट्रियल ऑक्सिजननी भूमिकाने हजू कोई पुष्टि मळी नथी। जो के तबीबो ऑक्सिजन आपती वखते सफाई सहितनी बाबतो पर ध्यान आपवा कहे छे। ह्युमिडिफायरमां डिस्टिलनी जग्याए सामान्य पाणी वपराय तो पण तकलीफ थई शके छे। तबीबोनुं मानीए तो ऑक्सिजन मास्क अने वेंटिलेटरमां पण सेनिटाइजेशननी जरूर छे। ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન ના કારણે આ થયું હોય એવી પણ શક્યતાઓ નહીવત દેખાઈ રહી છે, કારણ કે મ્યુકર માઇકોસિસની જે સ્પોર હોય છે ફંગસની એ સામાન્ય રેતી, ધૂળ, ડસ્ટ અને સડેલા શાકભાજીઓમાં જોવા મળતી હોય છે। એટલે ચોક્કસથી ઘણી બધી સંશોધનનો વિષય છે, ક્યાંક જે પાણી વાપરવામાં આવતું હોય છે એ ડિસ્ટિલ વોટરની જગ્યાએ ક્યારેક ટેપ વોટર હોય त्याची पण થઈ શકે। મ્યુકોર માઇકોસિસ હે વો એક હમારે હવા મે હે, હમારે ચારો તરફ હે, લેકિન આપ દેખ રહે હે કે યે નોર્મલ આદમી કો અટેક નહીં કર રહી હે। જો પેશન્ટ્સ બેડ્સ પે લેટે હુએ હે, જિનકો ઓક્સિજન ચલ રહી હે, ઉસકે અંદર ઉનકા જો નેઝલ પ્રોંગ હે યા જો માસ્કસ હે યા જો વેન્ટિલેટર્સ હે, અગર વો મ્યુકોર માઇકોસિસ સે કન્ટામિનેટ હો જાયેંગે, ઉનકો હમ सफाई नहीं करेंगे, हाइजीन नहीं रखेंगे, तो वो भी एक कारण बनता है जिससे कि म्यूकोरमाइकोसिस के केसेस बढ़ रहे हैं। ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન અને મ્યુકોરમાઇકોસિસ વચ્ચેની કડી એ તપાસનો વિષય છે। જો કે હકીકત એ છે કે હવા અને જમીન પર જોવા મળતી ફૂગ અત્યારે કોરોનાના દર્દીઓ માટે ઘાતક સાબિત થઈ રહી છે। જો કે આ ફૂગ બધા માટે જોખમી નથી, રોગપ્રતિકારક શક્તિ વધારવાથી બ્લેક ફંગસ સામે રક્ષણ મેળવી શકાય છે। સંજય ટાંક સાથે બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। ગુજરાત સહિત સમગ્ર દેશમાં મ્યુકોરમાઇકોસિસના રોગે હાહાકાર મચાવ્યો છે। મ્યુકોરમાઇકોસિસના કેસોમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે અને કેસ વધવાને કારણે તેના ઇન્જેક્શનની અછત પણ વર્તાઈ રહી છે। તેવામાં કેન્દ્ર સરકારે 6 લાખ ઇન્જેક્શન ઇમ્પોર્ટ કરવાનો નિર્ણય લીધો છે। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભાવનગરમાં સિવિલ હોસ્પિટલની મુલાકાત દરમિયાન આ અંગેની માહિતી આપી। ઇન્જેક્શનની શોર્ટેજ ન થાય અને દરેક પેશન્ટને ઇન્જેક્શન મળી રહે એના માટે ભારત સરકારે જે પ્રયાસો કર્યા છે, ઉત્પાદન વધાર્યું છે, ઇમ્પોર્ટ માટેનો સતત પ્રયાસ થઈ રહ્યો છે। આપણી ગુજરાતની અને ગુજરાત સહિત સમગ્ર દેશની અંદર આગામી દિવસોની અંદર, એટલે કે લગભગ 10 દિવસની અંદર 6-1 લાખ ઇન્જેક્શન ઇમ્પોર્ટ પણ થઈ રહ્યા છે। ચીનની અવરચંડાઈથી રાજ્યના સીફૂડ નિકાસકારો નુકસાન અને હાલાકીનો સામનો કરવા મજબૂર છે। ચીને 8 મહિનાથી સીફૂડ ભરેલા કન્ટેનર રોકી રાખ્યા છે, જેમાં નિકાસકારોના કરોડો રૂપિયા ફસાયા છે। કોરોનાની મહામારીથી દરેક ક્ષેત્રને ફટકો પડ્યો છે, ત્યારે ગુજરાતના સી ફૂડ એક્સપોર્ટર્સના નુકસાનની કોઈ હદ નથી। દેશમાંથી ચીનમાં મોટા પાયા પર સી ફૂડની નિકાસ થાય છે। ગુજરાતમાં થતી સી ફૂડની નિકાસમાંથી 70% નિકાસ માત્ર ચીનમાં જ કરાય છે। જો કે છેલ્લા 8 મહિનાથી ગુજરાતથી મોકલાયેલા સી ફૂડ સાથેના 80 જેટલા કન્ટેનર ચીને રોકી રાખ્યા છે। ચીનની હેલ્થ ઓથોરિટી આ કન્ટેનર્સને ન તો ક્લિયરન્સ આપે છે, ન તો પરત કરતું, જેના કારણે નિકાસકારોના 50 કરોડ રૂપિયાથી વધુ નાણાં ફસાયેલા છે। ફસાયેલા કન્ટેનર્સ માત્ર પોરબંદર અને વેરાવળના છે। ખાલી ગુજરાતના 75-80 કન્ટેનર અત્યારે હેલ્થ ઓથોરિટીએ હોલ્ડ કરીને રાખેલા છે, કે જે કન્ટેનર અમને લોકોને પરત પણ આપતા નથી, અમારા બાયરને પણ આપતા, જેથી કરીને અમે લોકો કમસે કમ અમારું જે ટોટલ ઇન્વેસ્ટમેન્ટ અત્યારે ફસાયેલું છે એરાઉન્ડ 50 કરોડ રૂપિયાનું, ખાલી પોરબંદર વેરાવળનું જ બાકી રહી છે। ગુજરાતમાંથી છેલ્લા ઘણા વર્ષોથી વર્ષે 2-3 હજાર કરોડનું સી ફૂડ વિદેશોમાં નિકાસ કરવામાં આવે છે। સૌથી વધુ સી ફૂડની નિકાસ વેરાવળ, પોરબંદર અને માંગરોળ બંદરથી થાય છે। કેન્દ્ર સરકારને મોટું વિદેશી ઊંડિયામણ કમાવી આપતા આ ઉદ્યોગની સ્થિતિ હાલ કફોડી બની છે। આ અંગે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારને રજૂઆત કરતા સરકારે ચીની દૂતાવાસને રજૂઆત કરી હતી, પણ ત્યાંથી કોઈ જવાબ નથી આવ્યો। કરોડો રૂપિયાના સી ફૂડ ભરેલા કન્ટેનર્સ અને તેમાં ભરેલા સી ફૂડની હાલત અંગે સી ફૂડ એક્સપોર્ટર્સને ચિંતા સતાવી રહી છે। પેમેન્ટ રિલીઝ ન કરે તો પણ અમને અમારા કન્ટેનર જો પાછા આપવામાં આવે તો એ કન્ટેનરનો અમે પૂરેપૂરો ઉપયોગ કરી શકીએ। અધરવાઇઝ 9મા મહિનાથી કન્ટેનર મોકલાવેલા છે, આજે લગભગ 7-8 મહિના જેવો સમય થઈ ગયો છે। માલની કન્ડિશન કેવી હશે, શું હશે અમને ખબર નથી। હવે એ માલ જો ખરાબ થઈ ગયો છે તો એની જવાબદારી કેની એ પણ નક્કી નથી થતું। અમે લોકોએ કેન્દ્ર સરકારમાં, એમપીડામાં, બધામાં જાણ કરેલી છે, એ લોકોએ પણ ત્યાં એમ્બેસીમાં રિપ્લાય કરેલું છે, પણ ચાઇના તરફથી અમને કોઈ પણ જાતનો રિસ્પોન્સ મળતો નથી। હવે જોવું એ રહેશે કે આર્થિક રીતે મોટા નુકસાનનો સામનો કરી રહેલા સી ફૂડ ઉદ્યોગની સમસ્યા ક્યારે ઉકેલાય છે, સરકાર આ મામલે ક્યારે અને શું કાર્યવાહી કરે છે।
પ્રતિશીલુ ન્યૂઝ 18 ગુજરાતી પોરબંદર. દેશભરમાં રસીકરણ તેજ ગતિએ ચાલી રહ્યું છે ત્યારે જીટીયુ દ્વારા પાછલા 3 મહિનાનો સર્વે કરવામાં આવ્યો છે. તેમાં પણ સાબિત થયું છે કે જેણે રસી લીધી છે તેવા 53% લોકોને કોરોનાની અસર નથી થઈ. દવાઈ ભી ઓર કડાઈ ભી. દવાઈ ભી કડાઈ ભી. કોરોના સામેની જંગમાં અસરકારક ઇલાજ છે વેક્સિન. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની બાયોસેફ્ટી લેબ દ્વારા હાથ ધરાયેલું સર્વેનું રસપ્રદ તારણ સામે આવ્યું. આ તારણમાં રસી કોરોના સામે રામબાણ ઇલાજ તરીકે સાબિત થઈ. જીટીયુ દ્વારા તારીખ 15 ફેબ્રુઆરીથી લઈને 15 મે સુધીના 3 મહિનાના સમયગાળામાં કુલ 2368 આરટીપીસીઆર ટેસ્ટનું યોગ્ય નિદાન કરવામાં આવ્યું, જેમાં ઉંમર, બ્લડ ગ્રુપ, રિકવરી રેટનું સ્ત્રી અને પુરુષમાં પ્રમાણ તેમજ વેક્સિન મેળવેલ છે કે નહીં જેવા વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સર્વે કરવામાં આવ્યો. જીટીયુના કુલપતિ પ્રોફેસર ડોક્ટર નવીન શેઠે જણાવ્યું કે સંક્રમિત થયેલા 86.6% લોકોએ વેક્સિન મેળવેલ હોવાથી તેઓને સામાન્ય લક્ષણો જોવા મળ્યા હતા. જેને વેક્સિન લીધેલા હતા તો વેક્સિન લીધેલા હતા એમાંથી 86% માત્ર માઇનોર ઇફેક્ટ થઈ હતી, માઇનોર એના લક્ષણો હતા અને 3-4 દિવસમાં એ રિકવર થયા હતા. માત્ર 13% જેમણે વેક્સિન લીધું હતું અને છતાં પણ થોડા સિવિયર લક્ષણો જોવા મળ્યા. એવી જ રીતે 21-40 વર્ષમાં કુલ 45% પેશન્ટ હતા, એટલે કે આ વખતનું જે સ્ટ્રેઇન હતું એમાં સૌથી વધુ યંગ લોકોને અસર કરે એ પ્રકારેનું સ્ટ્રેઇન જોવા મળ્યું. 3 મહિના સુધી કરવામાં આવેલા સર્વેમાં કેટલાક મહત્વના તારણ સામે આવ્યા. 94.74% લોકો હોમ આઇસોલેશનથી જ સારા થયા. સૌથી વધુ પોઝિટિવ કેસ 21-40 વયજૂથમાં 44.99% જોવા મળ્યા, જ્યારે 41-60 વયજૂથમાં 31.14 સંક્રમણનું પ્રમાણ જોવા મળ્યું. કોરોનાની બીજી વેવમાં યુવાનો વધુ પ્રમાણમાં આ બીમારીમાં સપડાયા. 0-10 2.31%, 11-20 વયજૂથવાળા 10.65% અને 60-વધુના વયજૂથવાળા 10.91% પોઝિટિવ આવ્યા હતા. કોરોના પોઝિટિવ કેસમાં લિંગ આધારિત રેશિયો જોવા જઈએ તો પુરુષોમાં 56.43% અને સ્ત્રીમાં 43.57% કેસ નોંધાયા. ઓ પોઝિટિવ બ્લડ ગ્રુપ ધરાવતા લોકો સૌથી વધુ 40.34% સંક્રમિત થયા હતા, જ્યારે સૌથી ઓછો સંક્રમિત થવાનો દર એબી નેગેટિવ બ્લડ ગ્રુપનો હતો, જેનો 0.46%. જ્યારે અન્ય બ્લડ ગ્રુપ જેવા કે ઓ નેગેટિવ 0.92%, એ પોઝિટિવ 19.63%, એ નેગેટિવ 0.61%, બી પોઝિટિવ 33.28%, બી નેગેટિવ 1.53%, એ બી પોઝિટિવ 8.59% હતા. સરકારશ્રી દ્વારા પણ સમગ્ર દેશમાં વેક્સિનેશન માટે મોટા પ્રમાણમાં ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, ત્યારે વેક્સિન મેળવેલા 86.6% લોકોને કોરોનાના સામાન્ય લક્ષણો જોવા મળ્યા. વેક્સિન મેળવેલ હોવાથી 53.33% લોકો કોરોના પોઝિટિવ થતા બચ્યા. સર્વેમાં જોવા મળ્યા અનુસાર 94.74% લોકો ઘરે રહીને જ ડોક્ટરની સલાહ અને માર્ગદર્શન હેઠળ યોગ્ય સારવાર લઈને સ્વસ્થતા પ્રાપ્ત કરી રહ્યા છે. સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમય છે બ્રેકનો, રોકાઈશું એક બ્રેક માટે.